હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ એઇટ યુનિટ ટુની વાત કરીશું જેમાં આપણે યુનિટ ટુમાં આવતા અનફેમ્યુલિયર વર્ડ્સ અને કેટલાક વર્બ્સ એટલે કે ક્રિયાપદો વિશે વાત કરીશું અને સાથે સાથે કેટલીક એક્ટિવિટીઝ પણ જોઈશું તો શરૂ કરીએ આજની વિડીયો સૌ પ્રથમ આપણે સ્ટાન્ડર્ડ એઇટ સેમ વન યુનિટ ટુના અનફેમ્યુલિયર વર્ડ્સ જોઈ લઈએ એટલે કે અજાણ્યા શબ્દો અર્થાત જે શબ્દો આપણે જાણતા નથી એવા શબ્દો વિશે વાત કરી લઈએ અથવા તો સ્પેલિંગોની વાત કરી લઈએ સૌથી પહેલાં આપણે અનફેમિલિયર વર્ડ્સ જોઈએ અને ત્યારબાદ આપણે પાઠમાં આવતા કેટલાક ક્રિયાપદો વિશે વાત કરીશું વેનેવર એટલે જ્યારે પણ સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી ઇમારત બહુ ઊંચી ઇમારત અથવા તો કોઈ વસ્તુ બહુ ઊંચું હોય એને સ્કાયસ્ક્રેપર કહેવામાં આવે છે બેઝ એટલે પાયો કન્સ્ટ્રક્શન એટલે નિર્માણ એક્સપેન્સિવ એટલે મોંઘું રૂલર એટલે શાસક રૂલ કરવાવાળો રૂલ કરવું એટલે શાસન કરવું જેમ એટલે રત્ન કોર્ટ એટલે દરબાર મ્યુઝિશિયન એટલે સંગીતકાર કામ જો અહીંયા એલ છે સાયલન્ટ રહે છે ઉચ્ચાર કામ થશે કામ એટલે શાંત વન્ડરફુલ અર્થાત અદ્ભુત બલ એટલે સાદગીવાળું સાદું ડિવોટેડ એટલે સમર્પિત ત્યારબાદ છે હટ એટલે ઝૂંપડી બેંક એટલે કિનારો ડિસિપલ એટલે શિષ્ય અથવા તો ચેલો રૂટિન એટલે દૈનિક ક્રિયા પ્રોપરલી અર્થાત યોગ્ય રીતે સાયલેન્ટલી એટલે ચૂપચાપ કમાન્ડ એટલે આદેશ કમ્પેરિઝન એટલે તુલના કાં તો સરખામણી બ્રેવ એટલે બહાદુર ફેથફુલ એટલે વિશ્વાસો અને યુઝફુલ એટલે ઉપયોગી જો અહીંયા બ્રેવ ફેથફૂલ યુઝફુલ આ બધા જે છે એ વિશેષણ એડજેક્ટિવ તરીકે આવે છે ત્યારબાદ છે પોલ્યુશન એટલે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે વસ્તી અથવા તો જનસંખ્યા ટોડ એટલે ડેડકો ડેડકાને ફ્રોગ પણ કહેવાય ઓશન એટલે મહાસાગર ઓકે દરિયાને સાગરને સી કહેવાય અને મહાસાગરને ઓશન કહેવાય પીક એટલે અણી અથવા તો પર્વતની જે ટોચ આવે છે તેને પીક કહેવામાં આવે છે હંગરી એટલે ભૂખ્યું બ્લાઇન્ડ એટલે અંધ અગલી એટલે કદરુપુર સુંદર ના દેખાતું હોય તેવું અગલી શબ્દ બ્યુટિફુલનો વિરોધી છે તો અહીંયા પણ આ બધા કેટલાક વિશેષણ છે હવે આપણે ક્રિયાપદ જોઈએ વબ્સ જોઈએ ટુ ફીલ એટલે અનુભવ કરવો અથવા તો અનુભવવું ટુ વિશ એટલે ઈચ્છા કરવી ઈચ્છા થવી ટુ કેરી એટલે લઈ જવું ટુ ઓવરટેક એટલે આગળ નીકળવું ટુ બોધર એટલે ચિંતા કરવી ટુ ક્રિએટ એટલે બનાવવું ટુ પ્રેઝ એટલે વખાણ કરવા ટુ બો એટલે નમન કરવું અથવા અથવા તો નમીને વંદન કરવા ટુ અરેન્જ એટલે આયોજન કરવું અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે અરવું લખાઈ ગયું છે અને કરવું સમજવું ટુ અફ્રેડ એટલે ડર લાગવો ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું જે આપણે ગુડ મોર્નિંગ હેલો નમસ્કાર વગેરે જે કહેતા હોઈએ તેને ગ્રીટિંગ ટુ પરસ્યુડ એટલે સમજાવવું મનાવવું કોઈને ના માનતું હોય એને જ્યારે સમજાવવામાં આવે ત્યારે પરસ્યુડ વર્ડ વપરાય છે ક્રિયાપદ વપરાય છે ટુ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું અને ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું અથવા તો ફેલાવવું તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક અનફેમિલિયર વર્ડ્સ અને વર્બ્સ આપણે જોઈએ હવે આપણે યુનિટની વાત કરીએ ક્યુ ફોર કોશ્ચન એ આપણે શીખી ગયા છીએ યુનિટ વન હવે આપણે યુનિટ ટુ જોઈએ યુનિટ ટુ જે છે એનું નામ છે એલ એમ લર્ન મોર બી બ્રાઇટર અર્થાત વધારે શીખો અને તેજસ્વી બનો ટુ લર્ન એ ક્રિયાપદ આપણે રહી ગયો છે એનો મતલબ થાય શીખવું ભણવું પણ ભણવા કરતાં વધારે એનો અર્થ સાચો અર્થ જોઈએ તો શીખવું થાય મોર એટલે વધારે અને બી એટલે બનવું અને બ્રાઇટર એટલે બ્રાઇટ એટલે તેજસ્વી અને બ્રાઇટર એટલે વધારે તેજસ્વી ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મોર અને બ્રાઇટર શબ્દ જે સૂચવે છે એનાથી જ ખબર પડે કે આ પાઠમાં આપણે કમ્પેરિઝન શીખવાના છે એટલે કે ડિગ્રી શીખવાના છે કમ્પેરેટિવ ડિગ્રી શીખીશું પરંતુ એ સાથે આપણે જે એક્ટિવિટી આવે છે તે પણ શીખીશું તો એક્ટિવિટી વન જોઈએ લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ અહીંયા એક પોએમ આપી છે એ આપણે જોઈએ એ પોએમમાં આપણે વાંચન કરીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું વેનએવર આઈ સી અધર્સ ટોલર ધેન મી આઈ ફેલ that i am small and i wish i were tall whenever i see others taller than me i feel that i am small and i wish i were tall whenever i see someone overtakes me i wish my legs were longer to carry me faster whenever i hear oh your friend is such a dear આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય એન્ડ ઇટ મેક્સ મી ક્રાય ધેન કમ્સ માય મધર હુ સેઝ ડોન્ટ બોધર આઈ લવ યુ માય ડિયર ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર તો અહીંયા એક સરસ મજાની પોયમ આપેલી છે સાદો અર્થ સમજીએ જો કે એના અર્થની કોઈ ચર્ચા કરવાની હોતી નથી તમારે એનો અર્થ આપવાનો એવું પરીક્ષામાં પૂછાતો નથી પણ આપણે સમજવા માટે ફટાફટ એનો અર્થ જોઈ લઈએ વેનએવર આઈ સી અદર્શ ટોલર ધેન મી જ્યારે પણ હું જોઉં છું મારાથી ઊંચા માણસો ટોલર એટલે ના કરતાં ઊંચું ઓકે ટોલ એટલે ઊંચું થાય અને ટોલર એટલે નાથી ઊંચું તો આઈ સી જ્યારે પણ હું જોઉં છું અદર્શ ટોલર ધેન મી મારા કરતાં ઊંચા લોકોને આઈ ફીલ ધ ટાઈમ સ્મોલ ત્યારે મને એવું લાગે છે મને એવું ફીલ થાય છે હું એવું અનુભવું છું કે હું નાનો છું આઈ એનઆઈસ અને હું ઈચ્છા કરું છું કે આઈ વેટ ટોલ કદાચ હું ઊંચો હોત સી જ્યારે હું જોઉં છું સમવન ઓવરટેક્સ મી કોઈક મારી આગળ નીકળી જાય છે આઈ વિશ માય લેગ્સ વેર લોંગર હું ઈચ્છું છું કે મારા પગ લાંબા હોત ટુ કેરી મી ફાસ્ટર મને ઝડપથી આ લોકો કરતાં આગળ લઈ જાત વેનએવર આ હાઈયર જ્યારે પણ હું સાંભળું છું ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડીયર ઓ તારો મિત્ર કેટલો સારો છે કેટલો મસ્ત છે આઈ ફીલ લાઇક આસ્કિંગ અને મને અનુભવ થાય છે હું પૂછું વાય કેમ મારો મિત્ર હું કેમ નહીં એન્ડ ઇટ મેક મી ક્રાય અને એનાથી મને રડવું આવે છે

સી ધ એક્ટિવિટી ટુ આપણે એક્ટિવિટી ટુ જોઈએ તો હિયર આપણે અહીંયા એક પિક્ચર આપેલું છે આ જે છે સ્કાય સ્કાયક્રેપર બિલ્ડિંગ છે ઊંચામાં ઊંચી દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ નું ચિત્ર છે ઓકે તો આ ચિત્ર છે અને એના આધારે એની માહિતીનો આપણે અભ્યાસ કરવાનો છે સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો તો આ જે બિલ્ડિંગ છે એનું નામ છે બુર્જ ખલીફા બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ટોલેસ્ટ ટોલ એટલે ઊંચું ટોલર એટલે એના કરતાં ઊંચું અને ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ દુબઈમાં આવેલી સ્કાય સ્ક્રેપર છે સ્કાય સ્ક્રેપરનો અર્થ આપણે શીખ્યા કે ગગનચુંબી ઇમારત છે ઇટ હેઝ વન સિક્સટી થ્રી ફ્લોર કેટલા માળની છે એકસો ને ત્રેસઠ ફ્લોર્સ છે માળ છે ઇટ હાઈટ ઇટ્સ હાઈટ ઇઝ એઈટ હંડ્રેડ સેવન મીટર્સ એની હાઈટ જે છે એની ઊંચાઈ જે છે 827.8 હંડ્રેડ ટ્વેન્ટી સેવન પોઈન્ટ એઇટ મીટર એટલે સમથિંગ સમથિંગ આઠસો મીટર જેટલી છે અને ફૂટમાં કન્વર્ટ કરીએ તો ટુ થાઉઝન્ડ સેવન ટ્વેન્ટી ટુ ફીટ બે હજાર સાતસો ને બાવીસ ફૂટ ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ આ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું માનવ નિર્મિત સ્ટ્રક્ચર છે કોઈ કન્સ્ટ્રક્શન છે કોઈ વસ્તુ છે કે કોઈ બિલ્ડિંગ છે જે દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું છે અને માણસે બનાવેલું છે ઇટ્સ બેઝ ઇઝ થર્ટી થ્રી સોરી થ્રી લેક્સ થર્ટી થ્રી થાઉઝન્ડ એન્ડ હંડ્રેડ સ્ક્વેર ફીટ એનો પાયો ત્રણ લાખ તેત્રીસ હજાર એકસો સ્કવેર ફીટ છે ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન આમાં જે પાણીની સપ્લાય કરતી લાઇન છે પાઇપલાઇન છે એ દુનિયાની સૌથી લાંબામાં લાંબી પાઇપલાઇન છે ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્સ આની જે લિફ્ટ છે એ સૌથી લાંબામાં લાંબી છે સ્વાભાવિક છે સૌથી ઊંચી બિલ્ડિંગ છે તો એની અંદર જે લિફ્ટ હોય એ પણ સૌથી લાંબામાં લાંબી હોય જ ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ યુએસ ડોલર વન પોઈન્ટ ફાઇવ બિલિયન આનો જે ખર્ચ છે કોસ્ટ બનાવવાનો કન્સ્ટ્રક્શનનું નિર્માણ કરવાનો એ અમેરિકન ડોલરમાં છે અને વન પોઈન્ટ ફાઇવ બિલિયન અમેરિકન ડોલર ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ આ સૌથી મોંઘી અને ખર્ચાળ બિલ્ડિંગ છે એટલે કે અહીંયા રહેવું હોય તો બહુ બધા પૈસા થાય ઓકે હવે જોઈએ આપણે સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ જો ટ્રુ હોય તો આપણે ટી લખીશું અને ફોલ્સ હોય તો એફ લખીશું ઓન ધ બેઝિસ ઓફ ધ એબાઉટ ટેક્સ્ટ આપણે જે હાલ વાંચ્યું બુર્જ ખલીફાની માહિતી એના આધારે લખવાનું છે રાઇટ ટી ઓર એફ ઇન ધ બ્રેકેટ્સ અગેન ઇ સેન્ટેન્સ આપણે બ્રેકેટ આપેલા છે એટલે કે કૌંસ બ્રેકેટ એટલે કૌંસ આપેલા છે એ કૌંસમાં સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ લખવાનું છે ઓકે જોઈએ પહેલું સેન્ટેન્સ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્ઝ ખલીફા દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ જે છે એ કઈ છે બુર્જ ખલીફા છે તો ધીસ ઇઝ ધ ટ્રુ સ્ટેટમેન્ટ તો અહીંયા આપણે ટી કરીશું ત્યારબાદ છે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ દુબઈની સૌથી નાની બિલ્ડિંગ છે તો ઇટ ઇઝ ફોલ્સ ખોટું છે તો એફ લખીશું ત્યારબાદ છે નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ કોઈ બિલ્ડિંગમાં આટલી લાંબી પાઇપ સપ્લાય વોટર સપ્લાય લાઇન નથી જે બુર્જમાં છે બુર્જ ખલીફામાં છે યસ ઇટ ઇઝ ટ્રુ તો ટી લખીશું ત્યારબાદ છે ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ આની જે લિફ્ટ સિસ્ટમ છે એ લાંબામાં લાંબી છે દુનિયામાં તો સાચું છે તો ટી ટ્રુ

આપણે ચિત્રોનો અભ્યાસ કરી અને સાચા શબ્દો પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે પહેલું છે અહીંયા પહેલાં પિક્ચર જોઈ લઈએ આ પિક્ચર જે છે એ બોક્સના છે આ મોટું બોક્સ છે આ એનાથી થોડું નાનું છે અને આ સૌથી નાનું છે ઓકે તો આપણે એ રીતના કહી શકીએ કે સ્મોલ છે આ સ્મોલર છે અને આ સ્મોલેસ્ટ છે તો અહીંયા ઓપ્શન આપેલા છે એના આધારે આપણે એ બી સી ખાલી જગ્યાઓ પૂરવાની છે સેકન્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા સેકન્ડ બીજા નંબરનું એ કેવું છે

અહીંયા સરખામણી કરી રહ્યા છે આપણે આ બોક્સ અને આ બોક્સની તો ત્રીજું બોક્સ આ બોક્સ પણ નાનું છે પરંતુ ત્રીજું બોક્સ જે છે એ પહેલાં બોક્સ કરતાં નાનું છે સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સિસ સેકન્ડ નંબરનું બોક્સ જે છે એ સ્મોલ ઓફ ઓલ ધ બોક્સિસ સ્મોલ ઇઝ ધ સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સિસ સોરી અહીંયા સ્મોલેસ્ટ લખીશું આપણે

ઓકે અહીંયા જે વાત છે એમાં સ્મોલેસ્ટ એટલા માટે લખીશું કારણ કે અહીંયા બીજા બધા જ બોક્સની વાત કરી છે કે સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સિસ બધા બોક્સની વાત છે એમાં ત્રણેય બોક્સમાં સૌથી નાનું છે અહીંયા એક જ બોક્સની વાત છે એટલે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ અહીંયા એવું પણ આપ્યું હોત કે ફર્સ્ટ બોક્સ ઇઝ ખાલી જગ્યા તો પણ આપણે એમાં લખી શકીએ કે ફર્સ્ટ બોક્સ ઇઝ સ્મોલ કારણ કે અહીંયા ઓપ્શનમાં આપણને સ્મોલ આપેલા છે અહીંયા ડિગ્રી છે ઓકે તો સિમ્પલ વાક્ય છે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે કમ્પેરિઝન છે તુલના થઈ રહી છે અને અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે એટલે સૌથી વધારેની વાત છે એટલા માટે અહીંયા સ્મોલેસ્ટ આવશે તો આ સમજવાનું છે સ્મોલ સ્મોલર સ્મોલેસ્ટ ઓકે જ્યારે કમ્પેરિઝન હશે ત્યારે ઈ આર આવશે સ્મોલર ટોલર વગેરે અને જ્યારે સુપરલેટિવ ડિગ્રી હશે સૌથી વધે ત્યારે ઈ ઇએસ્ટી એ પાછળ આવશે વિશેષણની પાછળ સ્મોલેસ્ટ ટોલેસ્ટ ઓકે અને અમુક શબ્દો એવા હશે વિશેષણના કે જેમાં આપણે ઈઆર આર કે ઈએસટી નથી લગાવી શકતા ત્યાં મોર ધારો કે બ્યુટિફુલ તો મોર બ્યુટિફુલ બનશે મોસ્ટ બ્યુટિફુલ બનશે ત્યાં બ્યુટિફુલર કે બ્યુટિફુલેસ્ટ નહીં બને એનું ધ્યાન રાખીશું ઓકે હવે અહીંયા જોઈએ સેકન્ડ સેન્ટેન્સ એના ઓપ્શન આપેલા છે થિક થિકર અને થિકેસ્ટ થિક એટલે ઝાડુ થિકર એટલે ના કરતાં જાડું થિકેસ્ટ એટલે સૌથી જાડું ઓકે તો અહીંયા જે ઝાડ આપ્યા છે વન ટુ અને થ્રી ધીસ ઇઝ એપલ ધીસ ઇઝ મેંગો એન્ડ ધીસ ઇઝ બનિયન ટ્રી ઓકે ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક અને એના થડની વાત છે અહીંયા પાતળું છે એના કરતાં થોડું જાડું છે અને અહીંયા સૌથી જાડું છે તો ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક એપલ ટ્રીનું જે ટ્રંક છે એ પાતળું છે તો થીક નથી તો અહીંયા આવશે થીક દઝ નોટ હેવ થિક ટ્રંક ટ્રંક એટલે થડ ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી મેંગો ટ્રી વચ્ચે વાળું ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી આનું જે ટ્રંક છે થડ છે એ આના કરતા જાડુ છે ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ઇઝ ધેન ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન ધ એપલ ટ્રી આનું જે ટ્રંક છે આના કરતા નાનું છે પણ અજાડું છે પરંતુ બનિયન ટ્રી કરતા પાછું છે પાતળું છે ત્રીજું જોઈએ સી ધ બનિયન ટ્રી હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ થિકેસ્ટ ધ બનિયન ટ્રી હેઝ ધ ધકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ હવે અહીંયા ધ્યાન એ પણ રાખવાનું છે આપણને સુપરલેટિવ ડિગ્રીની ખબર કરી રીતના પડશે તો ખાસ ધ્યાન રાખો ધ લાગેલો હશે ધ સ્મોલેસ્ટ તો એ સુપલેટી ડિગ્રી સૂચવે છે એ સિવાય વન ઓફ ધ વાડી પણ વાક્ય રચના હોય છે જે આપણે આગળ શીખીશું ઓકે તો અહીંયા ધ સ્મોલેસ્ટ ધ થીકેસ્ટ જે સુપરલેટિવ ડિગ્રી શીખવે છે એટલે કે સૌથી વધારે ધ બનિયન ટ્રી હેઝ ધ થીકેસ્ટ ટંક ઓફ ઓલ ધ ટ્રીઝ બધા જ વૃક્ષોમાં ટ્રી એટલે કે વડનું જે સ્થળ છે એ સૌથી જાડું છે ઓકે વી હેવ થ્રી બોયઝ આર નવ યુવરાજ એન્ડ આદિત્ય શોર્ટ શોર્ટર એન્ડ શોર્ટેસ્ટ આ પણ નીચો છે આ એના કરતાં નીચો છે અને સૌથી નીચો છે શોર્ટ એટલે નીચો તો આર્ન વીસ ખાલી જગ્યા બોય આર્ન વીસ શોર્ટ બોય સિમ્પલ વાક્ય છે બીજા કોઈ બોયઝની વાત નથી એટલે શોર્ટ બોય લખીશું આપણે અહીંયા સાધુ સિમ્પલ ડિગ્રી ઓકે ત્યારબાદ છે આદિત્ય ઇઝ ધ બોય ઇન ક્લાસ ખાલી જગ્યા આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ આદિત્ય જે છે હવે અહીંયા ધ આપ્યું છે ધ શું સૂચવે છે સુપરલેટિવ ડિગ્રી ધ્યાન આપ્યું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી ખાસ ધ્યાન રાખજો અહીંયા ધ્યાન આપ્યું છે ધ્યાન હોય તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈ આરવાળી રચના આવે ઇઆરવાળું જે ફોર્મ હોય શોર્ટર ટોલર થિકર વગેરે અને ધ એટલે કે સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વાળી રચના આવે શોર્ટેસ્ટ ટોલેસ્ટ થીકેસ્ટ ઓકે તો અહીંયા ધથી આપણને ખબર પડે છે કે આખા ક્લાસની વાત છે આખા ક્લાસમાં સૌથી શોર્ટેસ્ટ છે સૌથી નીચો છે તો તે છે આદિત્ય અને યુવરાજ ઇઝ શોર્ટર ધેન યુવરાજ ઇઝ શોર્ટર ધેન આર નવ તો આ પ્રમાણે આ ત્રણ વાક્ય જોઈએ ખાસ ધ્યાન રાખજો આ સિમ્પલ અથવા તો પોઝિટિવ ડિગ્રી છે આપણે એને પોઝિટિવ ડિગ્રી કહીએ સાદું વાક્ય છે આમ પોઝિટિવ ડિગ્રી પણ નથી સાદું વાક્ય જ છે અહીંયા આપણે જોઈએ તો સુપરલેટિવ ડિગ્રી છે અને અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે તમને અત્યારે ડિગ્રીમાં સમજવામાં થોડી તકલીફ પડતી હશે વિદ્યાર્થી મિત્રો પણ ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે બહુ સિમ્પલ હોય છે ડિગ્રીની રચનાઓ હવે આપણે એક્ટિવિટી ફોર તો અહીંયા વિડીયો આપણી લાંબી થઈ જશે એટલા માટે આપણે અહીંયા એક્ટિવિટી થ્રી સુધી રાખીએ છીએ તમે આ ડિગ્રીના જે વાક્યો છે એવા જ બીજા વાક્યોની પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને આવડશે ઓકે હવે આગામી જે એક્ટિવિટીસ છે એક્ટિવિટી ફોર અને ત્યારબાદની જે એક્ટિવિટી છે એના વિશેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું વિડિયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો તમે મારી ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયાએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી તમામ નવી વિડીયોની અપડેટ આપને મળતી રહે મળી એક નવી વિડીયો સાથે ત્યાં સુધી આવજો